નમસ્કાર મિત્રો, ઘણા વખત પછી આજે ફરી પાછા આપણે જ્યારે બાળકો હવે શાળામાં આવી રહ્યા છે ત્યારે એક સરસ રસપ્રદ પ્રસંગ યાદ આવી રહ્યો છે. પહેલાં તો દરેક વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 12ની અંદર પ્રવેશી ચૂક્યા છે એ બધાને અભિનંદન માસ પ્રમોશન દ્વારા, તથા બાકીના જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશન દ્વારા પાસ થઈ ગયા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન. અને બાળકો જ્યારે પોતે શાળામાં આવી રહ્યા છે ત્યારે એક વાત મને યાદ આવી રહી છે મિત્રો, કે શાળામાં આવો છો, દરેક વિદ્યાર્થી મિત્રોને વેલકમ. આપણો ગોલ, આપણું લક્ષ્ય, આપણો એમ માત્ર ને માત્ર સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અને આપણા માતા પિતાની ઈચ્છાઓ તથા એમની જે તમારા પાસે જે અપેક્ષા છે અપેક્ષાને પરિપૂર્ણ કરવા માટે સતત સાતત્યપૂર્ણ મહેનત કરવાનો ગોલ હોવો જોઈએ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ મિત્રો, તો આ પ્રસંગે વિદ્યાર્થીઓ જ્યારે આવી રહ્યા છે ત્યારે મારે દરેક વિદ્યાર્થીઓને એક આજે મેસેજ, એક સંદેશ મોકલવો છે. થોડા વર્ષો પહેલાંની વાત છે, એક વિદ્યાર્થી અચાનક પોતાના પ્રિન્સિપલ પાસે, આચાર્યશ્રી પાસે આવે છે અને કહે છે કે સાહેબ, મારે આ સ્કૂલ છોડીને જવું છે, તમે મને LC આપી દો, શાળા છોડવાનું પ્રમાણપત્ર તમે મને આપી દો. ત્યારે આચાર્યશ્રી ખૂબ જ ધીર ગંભીરપણે અને શાંતિથી એને કહે છે, સારું, પરંતુ એનું કારણ તું મને જણાવ. ત્યારે વિદ્યાર્થી આચાર્યશ્રીને કહે છે કે આપણી શાળાની અંદર ઘણા બધા શિક્ષકો એકબીજાની કુથળી કરે છે, ખોટું ખરાબ બોલે છે, એકબીજા સાથે મનમેળ નથી, તેમજ વિદ્યાર્થીઓમાં પણ અંદર મનમેળ નથી અને તેઓ પણ એકબીજાની ખીંચાઈ કરે છે. એટલે આચાર્યશ્રીએ કહ્યું કે સારું, હું તને એક કાર્ય સોંપું છું, એ કાર્ય તું પરિપૂર્ણ કર, ત્યાર પછી હું તને LC આપીશ. એટલે વિદ્યાર્થી પૂછે છે, શું કાર્ય છે સાહેબ? એટલે આચાર્યશ્રી એ વિદ્યાર્થીને કહે છે કે એક ગ્લાસ લે, એ ગ્લાસની અંદર આખું ગ્લાસ પાણીથી ભર અને આપણી શાળાના 3 રાઉન્ડ વ્યવસ્થિત રીતે કર. પણ શરત એટલી છે કે આ ગ્લાસમાંથી એક પણ ટીપું બહાર પડવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી એ જ શિક્ષક એટલે કે આચાર્યશ્રીના કહેવા મુજબ એક ગ્લાસની અંદર પાણી લે છે, પાણીથી ભરે છે અને શાળાના 3 રાઉન્ડ લગાવવાનું શરૂ કરે છે. આ કાર્ય પૂર્ણ કરીને 1 રાઉન્ડ 2 રાઉન્ડ અને 3 રાઉન્ડ પરિપૂર્ણ કરી જ્યારે બાળક ફરી પાછું આચાર્યશ્રીની ઓફિસમાં આવે છે ત્યારે આચાર્યશ્રીને પૂછે છે, એક પણ ટીપું પડ્યું નથી ને? ત્યારે વિદ્યાર્થી કહે છે, ના સાહેબ, એક પણ ટીપું પડ્યું નથી. હવે આચાર્યશ્રી એ વિદ્યાર્થીને આ દ્રષ્ટાંત અને ઉદાહરણ દ્વારા ખૂબ સરસ સંદેશ અને મેસેજ આપે છે આપણે સૌને. એ આપણે જાણવા જેવો છે કે દરેક વ્યક્તિએ તને ખબર છે કે તારું એક પણ ટીપું આ ગ્લાસમાંથી શા માટે નથી પડ્યું, એનું કારણ તું જાણે છે? ત્યારે વિદ્યાર્થી ના કહે છે ત્યારે શિક્ષક એટલે કે આચાર્યશ્રી એને સમજાવે છે, કારણ કે તારું ધ્યાન ફક્ત ને ફક્ત રાઉન્ડ પરિપૂર્ણ કરવું અને ગ્લાસમાંથી એક પણ ટીપું ન પડે તેના ઉપર કેન્દ્રિત હતું. એટલે આ ઉદાહરણ દ્વારા હું તને એટલું જ સમજાવવા માગું છું અને આ ઉદાહરણ અને આ વાર્તા દ્વારા આપણે દરેકને એક જ બોધપાઠ
કે મોરલ ઓફ ધ સ્ટોરી એ કહેવા માગે છે સંદેશો કે દરેક જણે, શિક્ષક હોય, વિદ્યાર્થી હોય કે દરેક જણે, જો વ્યક્તિ પોતાના કામની અંદર જ રચ્યો પચ્યો રહેતો હોય, ઓતપ્રોત રહેતો હોય, એમાં જ ધ્યાન કેન્દ્રિત કરતો હોય તો એને બીજાના દુર્ગુણો, અવગુણો કે પછી કોઈ પણ ખામી જોવાનો, જાણવાનો કે વિચારવાનો સમય રહેતો નથી. એટલે દરેક વિદ્યાર્થીએ અને દરેક વ્યક્તિએ પોતાના કાર્યને, પોતાના લક્ષ્યને પામવા માટે પોતાના કાર્યની અંદર જ ઓતપ્રોત રહેવું જોઈએ, જેથી આપણે વ્યસ્ત રહેવું જોઈએ, જેથી આપણે બીજાના દુર્ગુણો, અવગુણો કે ખામીઓ જોઈ શકીએ નહીં અને આપણે આપણું લક્ષ્ય મેળવી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. તો આવનારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને મારા ખૂબ જ સરસ સંદેશ છે કે તમે તમારા કાર્યમાં રચ્યા પચ્યા રહો, ઓતપ્રોત રહો, એવી મારી તમને દરેકને વિનંતી. અને આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારો પરિણામ લક્ષી સારું રહે એવી શુભેચ્છા સહ. જય ભારત સહ. થેન્ક યુ.